સુરત જિલ્લાના આંત્રોલી ગામે ગામના સરપંચ ઘરની પાછળ ગત મોડી રાત્રે દીપડો આવી ગયો હતો અને ઘરનો પાછળ પાલતુ શ્વાનનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો। જો કે ગળામાં બેલ્ટ હોવાથી શ્વાનનો આબાત બચાવ થયો હતો અને બાદમાં ઘરના સભ્યો ઉઠી જતા દીપડો મોઢામાં આવેલા શિકાર મૂકી ભાગી ગયો હતો। સુરત જિલ્લાના માંગરોળ માંડવી મહુવા ઉમરપાડા તાલુકાના જંગલ વિસ્તારોમાં બહોળી સંખ્યામાં દીપડાઓ વસવાટ કરે છે। પછેલા કેટલાક વર્ષોથી દીપડાઓ જંગલ વિસ્તારમાં છોડી માનવ વસ્તી તરફ આવી રહ્યા છે। અવારનવાર દીપડાઓ માનવ વસ્તીમાં આવી પાલતુ પ્રાણીઓનો શિકાર કરતા હોય છે ત્યારે વધુ એક ખૂંખાર દીપડો શિકારીની શોધમાં માનવ વસ્તી તરફ આવ્યો હતો। ત્યારે અંદ્રોલી ગામે ગામના સરપંચ જયેશભાઈ સોલંકીએ ઘરની નજીક ગત મોડી રાત્રે દીપડો આવ્યો હતો અને વાડામાં સાંકળથી બાંધેલા પાલતુ શ્વાનનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો। જોકે શ્વાનના ગળામાં બેલ્ટ હોવાથી દીપડો શિકાર કરી શક્યો ન હતો અને શ્વાન મોટેથી ભસતા જયેશભાઈનો પરિવાર ઉઠી ગયો હતો, જેને લઈને દીપડો મોઢામાં આવેલા શિકાર છોડી ભાગી ગયો હતો। ત્યારે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। દીપડાની વધી ગયેલા આટાફેરાને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ, સમગ્ર ઘટનાની જાણ વન વિભાગની ટીમને પણ કરાઈ છે। બે ત્રણ દિવસ પહેલા માંડવી તાલુકાના બોધાના ગામે પણ દીપડો દેખાયો હતો। દીપડો કબ્રસ્તાનની દિવાલ પર બિંદાસ લટર મારતો નજરે ચડ્યો હતો। દીપડાની લટર રસ્તા પર પસાર થઈ રહેલા એક કાર ચાલકે કેદ કરી લીધી હતી। જોકે દીપડા દ્વારા કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યું ન હતું, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। સુરેશ રાઠોડ, NTV ન્યૂઝ, કામરેજ।